उदाहरण नंबर 23, इंडियन कॉटन सीड्स लिमिटेड ना कारखाना में दर वर्षे 1,00,000 टन कपासनु काम थाय छे। आगामी वर्ष माटे कपासिया परनी प्रक्रिया माथी मळती उपज अने अपेक्षित किंमत नीचे मुजब छे। वस्तु, कपासियानी टनदीठ उपज, अपेक्षित वेचाण किंमत। ઓઇલ એટલે કાચો માલ, અરે સોરી, આ ઉપજ છે કે કપાસ એવી વસ્તુ છે ને કે કપાસ તમે માંથી જ્યારે ઉત્પાદન કરો ને તે બે ત્રણ વસ્તુ મળે, જેમ કે પહેલી વસ્તુ તો કપાસને કપાસિયાનું તેલ મળે, બીજી વસ્તુ તમને ખોળ મળે, ખોળ એટલે હા ગાય ભેંસને ખવડાવે તે, એટલે અનાજ પેલા પશુ આહારની દુકાનોમાં એ તમને ખોળ મળે કપાસિયાનું, બરાબર, અને ત્રીજું કપાસ એટલે કે રૂ મળે, બરાબર। તો એ ત્રણ વસ્તુ મળે એટલે ત્રણે ત્રણ વસ્તુ માર્કેટમાં વેચાવાની છે, બરાબર। એનો ભાવ આપણને આપેલો છે, ટન દીઠ ઉપજ આપેલી છે, એટલે એક ટન દીઠ ઉપજ એટલે કે 150 કિલો મળે। એક ટન કપાસી આપણે અંદર દાખલ કરીએ તો 150 કિલો આઉટકમ એટલે કે ઉત્પાદન મળે 150 કિલો, બરાબર। તો 150 કિલો ઓઇલ મળે, જેની કિંમત આપણને 1 કિલોનો ભાવ 3 રૂપિયા આપેલી છે અને આ કિલો જ આપેલું છે, બરાબર। ખોળ જે છે તે 700 કિલો મળે, જેનો ભાવ આપણને 1,320 ટનના આપેલા છે, એટલે કિલોના આપણે શોધવા પડે। હવે 1,000 ટન છે, 1,000 ટન બરાબર 1,000 કિલો, તો 1,000 વડે ભાગી દઈએ તો કિલોનો ભાવ મળી જાય। 1,000 વડે ભાગીએ તો કેટલા આવશે, 1.32, ઓકે। પછી કપાસ, કપાસ એટલે કે રૂ મળે 50 કિલો, એમાં ક્વિન્ટલનો ભાવ આપેલ, ક્વિન્ટલ એટલે 100 કિલો, તો 100 કિલો પ્રમાણે 1 કિલોનો ભાવ એટલે 100 વડે ભાગવું પડે, એટલે 0.12, બરાબર ને। અને આપણને ખબર છે કે 1 કિલો, 1 ટન આપણે દાખલ કરી લઈએ, 1,000 કિલો દાખલ કરીએ તો એમાંથી 150 કિલો ઓઇલ, 700 કિલો ખોળ અને 50 કિલો રૂ કે જે વેચી શકાય, અને જે નથી વેચી શકાતું તેને આપણે શું કહીએ, સામાન્ય બગાડ કહીએ, એ 100 કિલો છે, બરાબર, જે વેચી શકાતું નથી, ભંગારમાં પણ જતું નથી, બરાબર છે, એટલે 100 કિલો બગાડ। હવે બજારના વિશ્લેષણ પરથી માલુમ પડ્યું કે કંપનીનું પૂરેપૂરું ઉત્પાદન ઉપર જણાવેલી કિંમતે વેચી શકાય એમ છે, આપણે ધારેલી કિંમત છે, પણ વિશ્લેષણ એટલે કે રિસર્ચ કર્યું, માર્કેટ રિસર્ચ, તો ખબર પડી કે આટલી માર્કેટમાં ભાવ ચાલે છે। કપાસિયા કોટન સીડ્સની પડતર ટન દીઠ 700 છે, એટલે માલસામાન જે આપણે કહીએ ને, એ માલસામાનની પડતર 700 છે, અને અન્ય ખર્ચા પણ આપેલા છે, માલસામાન બી ચલિત ખર્ચમાં જ આવે। પછી પ્રોસેસિંગ, પ્રોસેસિંગ એટલે આપણે પ્રક્રિયાની અંદર દાખલ કરીએ એનો જે એની અંદર જે ખર્ચા થાય તે, તો પ્રોસેસ કરેલ કપાસિયાના દરેક ટન દીઠ 1 ટનમાં 180 રૂપિયા ખર્ચો થાય, ઉપર જે છે તે ટન દીઠ માલસામાનનો ખર્ચો 700 રૂપિયા થાય, આ 180 રૂપિયા થાય, બરાબર। અને વેચાણ ખર્ચ આપેલો છે, એ 1 ટન આપણે દાખલ કરીએ એમાંથી જે વેચાણ નીકળે તો એનો વેચાણ ખર્ચ 1 ટનના 400 રૂપિયા થાય, પણ આપણો આપણું આખું ટન તો વેચાવાનું છે નહીં, કેમ નહીં વેચાશે, બગાડ બાદ કરો, એટલે 1,000 કિલોમાંથી 100 કિલો બગાડ બાદ કરો, 900 કિલો વેચા, એટલે 0.9 ટન વેચાશે, હે ને, 0.9 ટન વેચાશે, એટલે એના 400 રૂપિયા ભાવ છે, એટલે એ પ્રમાણેનો ખર્ચ ગણી કાઢશું। પછી સ્થિર ખર્ચા આપેલા છે, કારખાના અને વહીવટી ખર્ચા। પછી કંપનીનું સમતૂટ બિંદુ શું હશે, પ્રશ્ન છે, તો ચલો પહેલો પ્રશ્નનો જવાબ તો પતાવી જ દઈએ। પહેલાં તો આપણે શું કરીએ, આની અંદર વેચાણ એટલે કે આપણી ઉપજ લઈ લઈએ, તો વેચાણ આપણે શોધી કાઢીએ। હવે આપણને બધું ટન દીઠ આપેલું છે, એટલે એકમ દીઠની જગ્યાએ આપણે ટન દીઠ મળશે, બરાબર ને, તો વેચાણ ટન દીઠ, પણ એની અંદર 3 અલગ અલગ વસ્તુ આપેલી છે। ઓઇલના કેટલા છે, 150 કિલો ઓઇલ ઉત્પાદન થશે, અને પર કેજી ભાવ શું છે, 3 રૂપિયા, 450 ને
ટન દીઠ ને? ઓકે ચલો, પછી ખોળ, ખોળ કેટલું મળે છે? ઉત્પાદન થાય છે 700 કેજી, અને પર કેજીનો ભાવ કેટલો છે? 1320 ટનનો ભાવ છે, એટલે એને આપણે 1000 વડે ભાગી દઈએ. ચલો કેટલા થશે? 924. ઓકે, અને ત્રીજું શું મળે છે? રૂ. રૂ કેટલું મળે છે? રૂ એટલે કે કપાસ. 50 કિલો ગુણ્યા, એમાં ક્વિન્ટલ દીઠ ભાવ આપ્યો છે એટલે 12 ના છેદમાં 100 કરી દઈએ. બોલો કેટલા આવે છે? 6 રૂપિયા. તો તમે મને કહી શકો, ઓઇલ, ખોળ અને રૂ કપાસિયામાંથી જે બને છે તેમાં સૌથી વધારે પૈસા તો ખોળમાં મળે છે ને? સૌથી વધારે આવક કેમાં થાય છે? ખોળમાં થાય છે. સમજ પડી? આપણને એમ થાય કે વધારે ઓઇલ અને રૂ વધારે કિંમતી છે, પણ ખરેખર કિંમતી છે પણ ખોળમાં વધારે મળે છે, કારણ કે ઉત્પાદન જ 700 કિલો તો ખોળ જ નીકળે છે અને એના ભાવ પ્રમાણે 924 રૂપિયા મળે છે. તો આપણી ટોટલ આવક કેટલી થઈ? બીજી કોઈ આવક નથી ને? પછી તો બગાડ છે, એટલે બગાડમાં તો કોઈ આવક આવવાની નથી. બગાડ લખવું હોય તો લખી દઈએ 100 કિલો, પણ એની કોઈ એનો ભંગાર કિંમત આપેલી નથી એટલે ગુણ્યા 0 રૂપિયા, એટલે 0. ભંગાર કિંમત હોય તો એ બી આપણે ઉપજમાં ગણી લેવાની, બરાબર ને? ₹1380 આપણે 12 લખીએ, 1380. હવે આપણે વેચાણમાંથી ચલિત ખર્ચ બાદ કરીએ એટલે શું મળે? હા, ટન દીઠ ફાળો મળશે આપણને. તો ચલિત ખર્ચમાં પહેલું તો માલસામાન, માલસામાન આપણને કેટલા ભાવ કેટલા આપેલા છે? કપાસિયાની પડતર 700 રૂપિયા પેરેગ્રાફમાં આપેલ છે ને? હા. પછી પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા, પ્રોસેસિંગમાં કેટલો ખર્ચો થાય છે કારખાનાની અંદર? 180 થાય છે. અને વેચાણ ખર્ચા, વેચાણ ખર્ચા કેટલા છે? હવે 400 તો છે, પરંતુ 400 તો આખા ટનના છે, પણ આપણે એમાંથી તો આખા ટનમાંથી કેટલા ટન વેચાય છે? વેચાણ ખર્ચા તો વેચાણ પર જ લાગે ને? વેચાશે કેટલા? ઓઇલ, ખોળ અને રૂજ વેચાશે, બગાડ તો વેચાશે નહીં. તો 1000 ટન એટલે કે 1000, હવે 1000માંથી 900 ટન વેચાશે એટલે આપણે ગુણ્યા 900 ભાગ્યા 1000 કરી દઈએ. ₹360. અથવા તમે બીજી રીતે પણ કરી શકો, આને પહેલાં 400 લખી દો, એ રીતે કરવું હોય તો બી થાય, નહીં તો આ રીતે 400 લખી દો. માઇનસ બગાડના વેચાણ ખર્ચા બચે છે, નહીં થયેલ વેચાણ ખર્ચ. તો કઈ રીતે કરશો? 100 કિલો છે ગુણ્યા 100 કિલોના છેદમાં 1000, ટન દીઠ છે ને, એટલે ગુણ્યા એનો કિંમત 400, કેટલા આવશે? 40 બાદ કરીને 12 લખી દો તો બી 360 આવી જાય. કેટલા આવશે આ બધાનો ચલિત ખર્ચાનો સરવાળો? 440. 1240. હા, 4700 તો ઉપર જ છે, 1240. એટલે ટન દીઠ આપણને ફાળો કેટલો મળે છે? 140 ટન દીઠ ફાળો, બરાબર. હવે આપણને ફાળો મળી ગયો, ફાળો મળી ગયો એટલે આપણે સૌથી પહેલાં તો શું શોધી શકીએ? સ્થિર ખર્ચ આપેલા છે, એટલે પહેલી વાત તો ફાળો, એટલે તમારે જો પીવીઆર શોધવું હોય તો પીવીઆર શોધી શકો, અને ટન દીઠ છે એટલે પીવીઆર ના શોધવું હોય તો પણ ચાલે. બોલો પીવીઆર શોધીને કરવું છે?
કે ડાયરેક્ટ? બોલો બોલો. ડાયરેક્ટમાં અમને એકમ મળશે. ને પહેલાં મારું પ્રશ્નમાં શું પૂછ્યું છે? ખાલી કંપનીનું સમતૂટ બિંદુ પૂછ્યું છે, બરાબર ને? તો કઈ રીતે, કોઈ પણ રીતે કરીએ. ટન દીઠ છે એટલે બોલો એકમ દીઠ જ લઈએ, બરાબર ને? પીવીઆર નથી શોધતા તો. હા, તો સ્થિર ખર્ચા આપણા કેટલા? પહેલાં સ્થિર ખર્ચા ગણી લઈએ. સ્થિર ખર્ચા કારખાનાના 21,60,000 વાર્ષિક, અને ચલિત ખર્ચા, અરે સોરી, કારખાનાના ને વહીવટી ખર્ચા કેટલા છે? 18,00,000. ચલો સરવાળો કરો, કેટલા આવે છે કુલ સ્થિર ખર્ચા? ₹39,60,000 કુલ સ્થિર ખર્ચા, બરાબર ને? હવે પહેલાં તો સમતૂટ બિંદુ, સમતૂટ બિંદુ એટલે ટન મળશે આપણને, એકમો નહીં પણ ટન, બરાબર? આપણો એકમ ટન છે અહીંયા. સમતૂટ બિંદુ બરાબર કુલ સ્થિર ખર્ચા ના છેદમાં ફાળો, ટન દીઠ ફાળો, બરાબર? તો સ્થિર ખર્ચા કેટલા છે? 39,60,000, અને ટન દીઠ ફાળો કેટલો છે? ₹140. તો કેટલા એકમો બનાવવા પડે સમતૂટ બિંદુએ પહોંચવા માટે? ₹28,285 એકમો, એટલે કે ટન, બરાબર ને? ચલો હવે પહેલો સવાલ તો પતી ગયો. બો, જો કંપનીની ભરપાઈ થયેલી ઇક્વિટી શેર મૂડી ₹2 કરોડ હોય, હવે કોર્પોરેટ આવી ગયું કોસ્ટમાંથી, શેર હોલ્ડરોને 12.5% લેખે ડિવિડન્ડ આપવાનું હોય, અને ડિવિડન્ડ આપતા પહેલાં કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ ચૂકવવાનો હોય, કોર્પોરેટ ટેક્સ છે, કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ નથી, સોરી, કોર્પોરેટ ટેક્સ ચૂકવવાના હોય જે 50% છે, તો કંપનીમાં વધુમાં વધુ કઈ કિંમતે કપાસિયા ખરીદવાનું પરવડે? ચલો, જો આપણે નફો તો છે, આપણે બે વસ્તુ આમાંથી કાઢવાની છે, આના વેચાણમાંથી આપણે બે વસ્તુ કાઢવાની છે. એક તો નફો બી કાઢવાનો છે, જે ડિવિડન્ડ સ્વરૂપે આપવાનો છે. કેટલો છે? ઇક્વિટી શેરમૂડી 2 કરોડ છે ને? હવે એના 12.5% ડિવિડન્ડ આપવાનું છે, તો ડિવિડન્ડ કે ડિવિડન્ડ આપણે આમાંથી કાઢવું પડશે ને? ડિવિડન્ડ કેટલું આવશે? ક્યાં ગયા? 2 કરોડ ગુણ્યા 12.5% બરાબર 2,50,000, 2,50,000, બરાબર? પણ આ ડિવિડન્ડ તમે મને કહેશો કે ડિવિડન્ડ ક્યારે અપાય, કયા નફામાંથી અપાય? કરવેરા પહેલાંના નફામાંથી અપાય કે કરવેરા બાદ કર્યા પછીના નફામાંથી અપાય? હા, ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ કરવેરા બાદ કર્યા પછીના નફામાંથી અપાય. તો આપણે આ ડિવિડન્ડ જે છે 2,50,000, તો પછીનો નફો હોવો જોઈએ, તો આપણે એટલું ડિવિડન્ડ આપી શકીએ, હે ને? કરવેરા બાદ કર્યા પછીનો, એટલે કે ઈબી અર્નિંગ આપ EAIT, હે ને? અર્નિંગ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ કેટલો? 2,50,000. પણ કરવેરા કેટલા છે? કરવેરા બાદ પહેલાં હવે વચ્ચે આવશે ને? કરવેરા કેટલા છે? 50% કીધા છે કોર્પોરેટ ટેક્સ, 50%. તો હવે અહીંયા કેટલા આવશે મને કહેશો કોઈ? કરવેરા 50%, એટલે
1,25,000 નહીં આવે, કારણ કે આપણે કરવેરા કોના પર ગણવાના? આની ઉપર જે ઈબીઆઈટી હોય એના પર ગણવાના ને, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, એના પર 50%. એટલે આ 100% છે, એના 50% કરવેરા બાદ કરીએ તો 50% બચે ને. હા, એટલે 50 બરાબર 2,50,000, તો આ 50% બરાબર બીજા 2,50,000. એટલે કરવેરાને બી આપણે આ વેચાણમાંથી જ કાઢવા પડશે ને. એટલે આપણે જે ઈબીઆઈટીનો જે નફો છે ને, એ નફો ધ્યાનમાં લેવો પડે. તો ઈબીઆઈટીનો નફો કેટલો થશે? 5,00,000, કારણ કે એ બધા આપણે એમાંથી જ કાઢવાના, બરાબર ને? તો શું કહે છે, કઈ કિંમતે કપાસિયા ખરીદવાનું પરવડે? ખરીદવાનું કે વેચવાનું? એટલે 700 રૂપિયા જે આપણે માલસામાનની ખરીદી છે એમાં ફેરફાર કરવાનો છે, હે ને? આ તો અઘરો કરી નાખ્યો દાખલો. ચલો કંઈ નહીં, આપણે કરીએ હવે સિમ્પલ. પહેલાં તો હાલમાં આપણે હાલની જે પરિસ્થિતિ છે એ નફો લેવા માટે આપણે વેચાણના એકમો શોધીએ. કારણ કે વેચાણના એકમો આપણને કેટલા આપે છે? વાર્ષિક 1,00,000 ટન કપાસનું કામ થાય છે એવું લખેલું છે પહેલી લાઇનમાં, દેખાય છે હા ને? હવે વેચાણનો આપણે એકમો, વેચાણના ટન શોધીએ, પણ 1,00,000 કરતાં વધી જાય તો વાર્ષિક 1,00,000 કરતાં નહીં ચાલે, નહીં મીન્સ કે નહીં ચાલે ને. 1,00,000 વાર્ષિક 1,00,000 ટન કપાસનું જ કામ થાય છે, 100% ઉત્પાદન શક્તિ એ કંઈ નથી કીધું. એટલે તો વેચાણ બરાબર F+P/PVR, બરાબર? હજુ આમાં વ્યાજ નથી, નહીં આમાં ઇન્ટરેસ્ટ આપણે બાદ નથી કર્યો, અર્નિંગ બિફોર ટેક્સ જ છે. અર્નિંગ ઈબીઆઈટી બી આપણે લેવું પડે, પણ આમાં વ્યાજનો કોઈ પોઈન્ટ આપેલો નથી. ચલો, સ્થિર ખર્ચા કેટલા છે આપણા? 39,60,000 પ્લસ નફો કેટલો છે? 5,00,000 છેદમાં પીવીઆર નહીં આવે, આપણે ફાળો લીધો છે ને એકમ દીઠ, એટલે પીવીઆર નહીં આવે, ફાળો આવશે એકમ, ટન દીઠ ફાળો કેટલો છે? 140. જુઓ જોઈએ કેટલા આવે છે વેચાણ. તમે કંઈક ભૂલ કરી છે, ડિવિડન્ડ જુઓ જોઈએ 2 કરોડના 12.5%, 2 કરોડના 12.5% કેટલા થાય છે? 25,00,000 થાય છે, અને તમે 2,50,000 લખાવેલા છે, હા ને? ચલો 25,00,000 કરીએ તો આ 50,00,000 થઈ જશે. ઓકે, અહીંયા 5 કરોડ થઈ જશે, એટલે 39 ને આ તો એટલે 89,60,000 થઈ જશે, અને અહીંયા 140. એટલે કેટલા થાય છે? 64,000. એટલે હજુ 1,00,000 એકમો સુધી, 64,000 કીધું ને, 1,00,000 એકમો સુધી હજુ આપણે પહોંચી શક્યા નથી. એટલે હજુ આપણે વધારે ઉત્પાદન કરી અને વેચી શકીએ, બરાબર ને? આનાથી પણ વધારે નફો થાય તો, અથવા બીજી વસ્તુ એમ જોઈએ કે આ ફાળો જે 140 છે, આપણને ખરીદીનું પૂછ્યું છે, માલ સામાન કેટલામાં ખરીદીએ ત્યાં સુધી પરવડે? અત્યારે તો 700 રૂપિયાનો ભાવ આ ચાલે છે, પણ ભાવ કદાચ ધીરે ધીરે વધતા વધતા વધી જાય તો, 800 થઈ જાય તો ચાલશે? આ 5,00,000નો નફો મળશે? જો આ 5,00,000નો નફો મળશે, 5,00,000 નહીં 50,00,000નો નફો મળે, તો આપણે 25,00,000નું ડિવિડન્ડ આપી શકીએ, કારણ કે તો 25,00,000 તો ટેક્સમાં ચૂકવવાના આપણે. તો 700ની વેચાણ કિંમત વધી વધીને કેટલી થાય ત્યાં સુધી પોસાય? તો આ 64,000 એકમોને 1,00,000 એકમો સુધી પહોંચાડીએ તો ચાલે?
ચલો તો આપણે એક કામ કરીએ, વેચાણના સૂત્રમાં જ આ જ સૂત્રમાં વેચાણ આપણે 1 લાખનું કરી દઈએ. નહીં પણ આ તો 64,000 છે ને, આપણે આ તો એ આ તો ટન છે ને, રૂપિયા હોય તો 1 લાખ કરાય, આ ટન છે ને, તો આની કિંમત કેટલી થાય? 64,000 ટનની 140, આપણે 64,000 ટનમાં 89,60,000 છે ને, તો ફાળો આપણે 89,60,000 છે ટોટલ કુલ ઉપર જે ફાળો છે તે, અને 140 પ્રમાણે છે ને, આપણે 140 ને ફાળો, જો માની લો કે આ તમારી વેચાણ કિંમત વધે, 700ની જગ્યાએ 750 થાય કે 800 થાય, બરાબર, તો આપણો ફાળો ઘટે કે વધે? એકમ દીઠ ફાળો ઘટે ને, એકમ દીઠ ફાળો ઘટે. હવે આપણે વેચાણ એકમ દીઠ ફાળો ઘટે તો કેટલો ઘટે? ઓકે, આ વેચાણ ટન દીઠ આપણે શોધેલું છે, પીવીઆરથી શોધેલું હોતે પણ પીવીઆરમાં રૂપિયા મળતે તો આનું પ્રમાણ બદલાઈ જતે. એકમ દીઠ ફાળો, ઓકે, તો આ ફાળો આપણે શોધવાનો છે નવો, એકમ દીઠ ટન દીઠ ફાળો આપણે નવો શોધવાનો છે. તો હાલમાં શું છે કે 64,000 ટન આપણે ઉત્પાદન કરીએ તો 5 લાખનો નફો મળે, પણ આપણે કેટલું ઉત્પાદન કરી શકીએ એમ છીએ? 1 લાખ ટનનું ઉત્પાદન કરી શકીએ એમ છીએ. હવે 1 લાખ ટનનું ઉત્પાદન કરીએ હે ને, અને 140 એક ટન દીઠ ફાળો હોય તો ટોટલ આપણે 1 લાખ ટન ગુણ્યા 140નો ફાળો એટલે 1 કરોડ 40 લાખનો ફાળો મળે છે ને. આપણે અહીંયા અહીંયા ઉપર કેટલો ફાળો જોઈએ? ઓછા ઓછો 89,60,000નો ફાળો જોઈએ છે, બરાબર છે. તો આપણે કામ કરીએ, વેચાણનું સૂત્ર મૂકીએ, વેચાણ બરાબર એ પ્લસ પી ના છેદમાં ટન દીઠ, માનો કે અહીંયા 1 કરોડ આપણે લઈએ, અરે 1 લાખ આપણે ટન લઈએ, અહીંયા આપણે 89,60,000 લઈએ, તો ટન દીઠ કેટલા થાય છે આ શોધવાના છે. ટન દીઠ ફાળો તો સી બરાબર 89,60,000 છેદમાં ટન દીઠ ફાળો કેટલો થાય છે? 1 લાખ એટલે 89.6, એટલે ફાળામાં 89.6 જેટલો ઘટાડો થાય ત્યાં સુધી આપણને આ નફો મળે અને આપણે વેચાણ કરી શકીએ, બરાબર ને. હવે ફાળો 89.6 સુધી ઘટાડીએ એટલે 140નો ફાળો છે ટન દીઠ, તો એમાં 89.6 સુધી ઘટાડવું હોય તો 140 જે આપણો જૂનો ફાળો હતો એમાંથી 89.6 જેટલો ફાળો ઘટાડવો હોય તો કેટલો ફાળો ઘટે? 50.4 રૂપિયાનો ફાળો ટન દીઠ ઘટે. આ 50.4 રૂપિયાનો ફાળો ઘટાડવા માટે આપણે ઉપર જે 700ની માલસામાનની કિંમત છે
એ 50.60 કેટલા 50.40 એટલે 50 રૂપિયા ને 40 પૈસા માલસામાનનો ભાવ વધી જાય તો આ ટન દીઠ ફાળો ઘટી જાય હે ને, એટલે માલસામાનની કિંમતમાં 750 રૂપિયા ને 40 પૈસા થઈ જાય. માલસામાનની કિંમત 750 રૂપિયા ને 40 પૈસા થાય ત્યાં સુધી આપણે આ જ નફો મેળવી શકીએ હે ને, કારણ કે આપણે ત્યાં સુધી 1 લાખ ટન સુધી તો વેચાણ કરી જ શકીએ છીએ ને. સમજ પડી શું કર્યું મેં? તો આ ઉપરનો કુલ ફાળો મેં સોય ને એનું કંઈ કામ નથી. વેચાણનું સૂત્ર મૂકી દીધું આપણે. હવે એની અંદર આપણે 1 લાખ એકમોનું વેચાણ કરી શકીએ એમ છીએ તો આપણે ટન દીઠ ફાળો કેટલો રાખવો જોઈએ? તો કે 89.6 રૂપિયા રાખવો જોઈએ. હવે 89.6 રૂપિયા ફાળો રાખીએ ત્યાં સુધી ચાલે, તો એના માટે આપણે જૂનો ફાળો અથવા તો આપણે એમ કરી શકીએ ને કે ફાળો એટલે વેચાણ માઇનસ ચલિત ખર્ચા. વેચાણ કેટલા છે? 1380 રૂપિયા ભાવ છે વેચાણનો, અને ફાળો કેટલો છે? 89.6. તો ચલિત ખર્ચમાં ફેરફાર કરી શકાય, તો ચલિત ખર્ચને આ બાજુ ડાબ જમણી બાજુ લઈએ તો ચલિત ખર્ચા 1380 માઇનસ 89.6 બાદ કરો જોઈએ કેટલા આવે છે. 1290.4. ચલિત ખર્ચાની અંદર આપણી પાસે 3 વસ્તુ છે, માલસામાન, પ્રોસેસિંગ અને વેચાણ ખર્ચા હે ને. તો ચલિત ખર્ચની જગ્યાએ લખી દઈએ માલસામાન પ્લસ પ્રોસેસિંગ પ્લસ વેચાણ ખર્ચા બરાબર 1290.40 પૈસા. આપણે રૂપિયા છે એટલે 2 આંકડામાં લખીએ ને પોઈન્ટ પછી. હવે માલસામાન, પ્રોસેસિંગ અને વેચાણ ખર્ચામાં, વેચાણ અને પ્રોસેસિંગમાં તો ચેન્જ નથી થવાનો, માલસામાનની કિંમતમાં વધારો ઘટાડો થઈ શકે, એટલે માલસામાનને આપણે જે છે એટલે માલસામાન જ રાખીએ. એ આપણે શોધવાનું છે એની કિંમતની ખરીદી, બરાબર? ખરીદીની કિંમત શોધવાની કીધી છે ને લોકોએ કે કેટલા સુધી ખરીદી શકીએ. તો પ્રોસેસિંગ અને વેચાણ ખર્ચા, પ્રોસેસિંગ 180 અને વેચાણ ખર્ચા 360 રહેવા દઈએ. પ્રોસેસિંગ 180 અને વેચાણ ખર્ચા 360 બરાબર 1290.40. આ બંનેનો સરવાળો કરો એટલે માલસામાનની ખરીદી મળશે. માલસામાનની ખરીદી બરાબર 1290.40 માઇનસ 1840. બોલો જો કેટલા આવે છે? માલસામાનની ખરીદી કેટલી સુધી કરીએ તો ચાલે? 750.40. સમજ પડી? ટન દીઠ 750.40 સુધી ભાવ જો વધે માલસામાનનો તો પણ આપણે આટલો નફો કમાઈ શકીએ કે આપણે 25 લાખ રૂપિયા એટલે કે 12.5% લેખે ડિવિડન્ડ આપી શકીએ, બરાબર ને, ટેક્સ ચૂકવ્યા પછી. બોલો એકદમ ક્લિયર? નેક્સ્ટ ઉદાહરણ નંબર 24. એક કંપનીનો એકમ દીઠ ચલિત ખર્ચ રૂપિયા 6 છે. વેચાણ કિંમત 10 છે. સ્થિર ખર્ચા 60,000 છે. જો તેણે વેચાણ પર 15% વળતર મળે એ રીતે નફો કમાવવો હોય તો તેણે કેટલું વેચાણ કરવું જોઈએ? વેચાણ પર 15% એટલે વેચાણ એટલે કુલ વેચાણ, બરાબર ને, એટલે વેચાણ બરાબર વેચાણ એકમો ગુણ્યા વેચાણ કિંમત, બરાબર ને? આ ખબર છે ને બધાને? ઓકે,
હવે એ વેચાણ પર 15% નફો જોઈએ છે. કેટલા ટકા કીધો છે? 15% વળતર એટલે કે નફો. તો કે આના 15% નફો મળે જોઈએ છે, એટલે કે વેચાણ એકમોને આપણે હંમેશા એક્સ ધારી લેવાનું અને વેચાણ કિંમત એટલે આપણી એસ, એકમ દીઠ વેચાણ કિંમત, હે ને, અથવા તો એને એસ એક્સ કહી દઈએ. બરાબર. હવે આના 15% નફો એટલે નફો કેટલો થશે? એસ એક્સના 15% એટલે ઝીરો પોઈન્ટ પંદર એસ એક્સ ને, પણ એસ તો 10 છે ને, સોરી, આપણે એસની કિંમત મૂકી દેવી જોઈએ ને ઉપર. એસ તો આપણને 10 આપેલો જ છે, 10x આવશે ને, એક્સ ગુણ્યા 10. ઓકે, તો નફો આના 15% એટલે 10x ગુણ્યા 15. મને થયું બે બે ચલ ક્યાંથી આવી ગયા. બરાબર, 10 ના 15% એટલે 1.5x. ક્લિયર? ચલો, હવે સૂત્ર મૂકીએ વેચાણનું. વેચાણ બરાબર એફ પ્લસ પી ના છેદમાં, અચ્છા, પીવીઆરનું સૂત્ર મૂકવું છે. એકમ પહેલું જ મૂકી દઈએ ને એકમોનું. હા, તો વેચાણ એકમો લખું ને અહીંયા, અહીંયા વેચાણ એકમો લખું છું, કારણ કે ઉપર આપણે એને અલગ અલગ આપ્યું ને. વેચાણ એકમો, કારણ કે પાછું એસ બે બે વખત આવશે. ફાળો, તો ફાળો કેટલો છે? પહેલાં તો સ્થિર ખર્ચ 60,000 બધું આપેલું છે અહીંયા લખ. વેચાણ એકમો આપણે એક્સ ધારેલા છે ને, એફ કેટલું છે? 60,000 પ્લસ પી કેટલું છે? 1.5x છેદમાં ફાળો કેટલો છે? એસ માઇનસ પી છે એટલે 4. હવે 4 ને આ બાજુ લઈએ તો 4x બરાબર 60,000 પ્લસ 1.5x. હવે 1.5x ને ડાબી બાજુ લઈએ તો 2.5x આવશે બરાબર 60,000, અને એક્સ બરાબર 60,000 ભાગ્યા 2.5 એટલે 24,000 એકમો મળશે. હવે જો એ લોકો રૂપિયામાં આપવું હોય તો એને આપણે 10 સાથે ગુણી દઈએ, કારણ કે વેચાણ કિંમત તો આપેલી છે. વેચાણ બરાબર 10x બરાબર 10 ગુણ્યા 24,000 બરાબર 2,40,000. ક્લિયર? થઈ ગયું? ઉદાહરણ 25. એક કંપની 2,00,000નો કર બાદનો નફો કમાવાનું લક્ષ્યાંક નક્કી કરે છે, તો કરવેરા પહેલાંનો નફો કેટલો થાય? કરવેરાનો દર 45% ધારી લો. લો, આ તો તમે પહેલું જ કર્યું છે, ખાલી ગણતરી કરી આપણે હમણાં જે આગળના દાખલામાં ગણતરી કરીને. તે કરવેરા પહેલાંનો નફો, અર્નિંગ બિફોર ટેક્સ કેટલું છે? નથી ને, કર બાદનો નફો કીધો છે ને, માઇનસ ટેક્સ, અર્નિંગ આફ્ટર ટેક્સ. ઓકે, 2,00,000નો લક્ષ્યાંક કઈ છે? ટેક્સ કેટલા ટકા છે? 45%. તો એ તો આપણે શોધારવું પડશે ને અર્નિંગ બિફોર ટેક્સને, એના 45% ટેક્સ એટલે આ 55% હોવું જોઈએ ને. તો 55% એ 2,00,000, તો 100% એ કેટલા? 2,00,000 × 100/55 363,636. ઓકે, આવી ગયો આન્સર. અને આ ટેક્સ હશે 1,00,000 બરાબર ને.
હવે અહીંયા ટેક્સમાં ઓકે ઠીક છે કમ્પ્લીટ. ત્યાર પછીનો સવાલ ચાલુ કરીએ. બસ આમ સિમ્પલ જ છે કે ભાઈ કરવેરા પહેલાંનો, એટલે કે આપણે જે આ સોજ્યું ને, ધારો કે કરવેરા, એ ધારો કે કરવેરા પહેલાંનો નફો 100, બાદ કરવેરા, અરે તો કરવેરા, હા બસ એ જ, બાદનો નફો 55 થશે, બરાબર. તો આપણે શું શોધવાનું, કરવેરા પહેલાંનો નફો 100 હોય, અરે સોરી, કરવેરા બાદનો નફો 55% પ્રમાણે 2 લાખ, કરવેરા પહેલાંનો નફો 100% પ્રમાણે કેટલો, પછી લખી દેવાનો બરાબર 2 લાખ ગુણ્યા 100 ભાગ્યા 55, બરાબર ને, એટલે આવી જશે રૂપિયા. છેલ્લે રૂપિયા લખવાનું નહીં ભૂલવાનું, ઓકે. ઉદાહરણ 26. સુનિતા મેન્યુફેક્ચરિંગ કંપની ખુરશીઓ બનાવે છે, તેના હિસાબો નીચેની પરિસ્થિતિ દર્શાવે છે. સ્થિર ખર્ચા વાર્ષિક 50,000, ચલિત ખર્ચા ખુરશી દીઠ 20 રૂપિયા, વેચાણ કિંમત ખુરશી દીઠ 60 રૂપિયા. જો કંપનીએ વેચાણ પર કર બાદનો 15% નફો કમાવો હોય તો તેણે કેટલી ખુરશીઓ વેચાણ પર કર બાદનો 15% નફો કમાવો હોય તો તેણે કેટલી ખુરશીઓનું વેચાણ કરવું જોઈએ. ઇન્કમ ટેક્સનો દર 48% ધારી લો, એટલે આપણે નફામાં થોડો ડબલ થઈ જશે, 48% છે ને. હવે અહીંયા તમારે 2-3 વસ્તુ ધ્યાન આપવી પડશે, આગળ જે દાખલો ગણ્યો તે અને આ દાખલો બે મિક્સ કરવાના છે, 24મો અને 25મો, ઓકે. ચલો તો આપણે પહેલાં તો જોઈ લઈએ કે કેટલી ખુરશીઓનું વેચાણ, એટલે ખુરશીઓની સંખ્યાને વેચાણ એકમો, વેચાણ એકમો કેટલા ધારશું આપણે, એક્સ ધારશો. વેચાણ કિંમત આપણને આપેલી છે, વેચાણ કિંમત આપેલી છે 60 રૂપિયા, બરાબર છે. એટલે વેચાણ કેટલું થશે, વેચાણ ઉપજ બરાબર વેચાણ એકમો ગુણ્યા વેચાણ કિંમત બરાબર એક્સ ગુણ્યા 60, એટલે 60x. હવે આપણે નફાની વાત કરીએ છીએ, નફામાં આપણે ડાયરેક્ટ આપણે 40% પહેલાં 15% નથી કરવાના, પણ એ 15% થશે, પણ એના પરથી આપણે પેલું ટેક્સને ઉમેરીને ગણવાનું છે, કારણ કે ટેક્સ બી પાછો આપણે કયો નફો લેશું, આપણે સૂત્રમાં કરવેરા પહેલાંનો લેવો પડશે, કારણ કે કરવેરા બી આપણે કરવેરાનો પણ આપણે ફાળામાં ઉમેરો કરવો પડે, બરાબર ને, કે આપણા નફામાંથી સરકારને ચૂકવવાના છે. તો આપણે પહેલાં શું કરશું, ઈ અર્નિંગ બિફોર ટેક્સ માઇનસ ટેક્સ એન્ડ અર્નિંગ આફ્ટર ટેક્સ, બરાબર ને. ચલો અર્નિંગ બિફોર ટેક્સ કેટલો ધારીએ આપણે, 100, હે ને, ટેક્સ કેટલો ચૂકવવાનો છે 48, અને અર્નિંગ આફ્ટર ટેક્સ કેટલો આવશે, 52 આવશે ને, ઓકે. હવે આપણે જોઈએ કે વેચાણ ઉપજ, આ અર્નિંગ આફ્ટર ટેક્સ છે તે 60x કેટલા ટકા કીધા છે, 15% ને, વેચાણ ઉપજના 15% કીધા છે ને, મળ્યું ને બધાને 15%, સાઈઠ એક્સના 15% કરો જો કેટલા આવશે, 9x. એટલે આપણે અર્નિંગ આફ્ટર ટેક્સ
9x જોઈએ, બરાબર છે? તો 52% એ 9x છે, તો 100% એ કેટલા x? 1 કામ કરીએ, આપણે આ લોકોની જેમ કરીએ, શું થશે? 900/52x એવું લખાય, 100×9x/52 એવું જ થશે ને? તો આની જગ્યાએ આપણે શું લખીએ? 900×9x એટલે 900x/, એટલે આપણને પોઈન્ટની મગજમારી નહીં રહે, 900x/52 આવું કરાય ને? ચલો, એટલે આપણે અર્ન આ પ્રોફિટ પી બરાબર આપણે આ રાખવાનું છે હે ને સૂત્રમાં. ઓકે, હવે આપણે ફાળો શોધી કાઢીએ. ફાળો કેટલો છે? એટલે કે ચલિત ખર્ચા કેટલા છે? 20 રૂપિયા, અને વેચાણ કિંમત 60 રૂપિયા. વેચાણ કિંમત 60 રૂપિયા, ચલિત ખર્ચા 20, એટલે ફાળો કેટલો આવશે? 40. ચલો, એટલે સી મળી ગયો. હવે સૂત્ર મૂકી દઈએ. વેચાણ એકમો બરાબર સ્થિર ખર્ચ પ્લસ પ્રોફિટ બિફોર ટેક્સ હે ને છેદમાં ફાળો, આવું લખીએ તો વધારે સારું લાગે ને? ચલો, વેચાણ એકમો એક્સ બરાબર સ્થિર ખર્ચા 50,000 પ્લસ પ્રોફિટ બિફોર ટેક્સ 50,000 છે ને, 900x/52/ ફાળો કેટલો છે? 40. પહેલાં 40ને ડાબી બાજુ લઈ જઈએ તો 40x/50,000+900x/52. હવે આને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો 40x-900x/52=50,000. હવે આને આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 52×40 2080x-900x/52=50,000. 50,000 ને 52 વડે ગુણી દો અને આ બધે બાદ બાકી કરીએ. 2080માંથી 900 જાય તો 1180x/50,000×52 કરો, 26 લાખ. હવે x=26,00,000/1180 પોઈન્ટમાં આવે છે કે પોઈન્ટમાં નથી આવતું મને કહો, કેવું આવે છે? એટલે 2200, એક મિનિટ, 2203 પછીના પોઈન્ટના આંકડા બોલો ને. 3898. ઓકે, એટલે આ તો વચ્ચેનો જ આંકડો છે. તો એક કામ કરીએ, આ આપણી એકમો છે બરાબર, આપણને એકમો પૂછ્યો નથી, વેચાણ પૂછ્યું છે ને, વેચાણ પૂછ્યું છે ને? તો વેચાણ બરાબર 60x છે ને? તો 60x છે. આપણે એકમોમાં લખવું હોય તો લખી દેવાય. 2000 કેટલા છે? કેટલા કીધા તમે? 2203. હા, પણ આપણે અહીંયા એ નહીં કરશું, અહીંયા 60x/60×x જગ્યાએ આપણે આ લખીએ. હવે આનો ગુણાકાર ભાગાકાર કરો જોઈએ.
203 બરાબર 132,203 આ આપણો જવાબ આવે. આટલા એકમોનું વેચાણ કરવું જોઈએ, 203 પોઈન્ટ પછી આટલા રૂપિયાનું વેચાણ કરવું જોઈએ, બરાબર ને? અને આમાં બી એકમોમાં છે ને ખરેખર 2203 પોઈન્ટ સમથિંગ હતું ને, એટલે આમ જોવા જઈએ તો 4 લેવા પડે પૂર્ણ એકમોની વાત કરે તો, બરાબર? કારણ કે પેલો અધૂરો એકમ નહીં વેચાય તો નફો થોડી થાય, બરાબર? ચલો તો આટલા એકમોનું વેચાણ કરવું, આટલા રૂપિયાનું વેચાણ કરવું જોઈએ. ક્લિયર? હવે ચેક કરવું છે, આ લોકો ચેક કર્યું છે, કરીએ. ચલો હવે આપણે આને ચેક કરીએ. તો આપણો વેચાણ, પહેલાં વેચાણ જોઈ લઈએ, કુલ લઈએ કે એકમ દીઠ, નહીં કુલ જ લેવાય ને. કુલ વેચાણ કેટલો છે? 132,203, બરાબર, માઇનસ ચલિત ખર્ચા. ચલિત ખર્ચા કઈ રીતે કરશો? ચલિત ખર્ચ કેટલા છે? 20x છે ને, તો 20 × 26 આ જે છે ને કૌંસ, એક્સની કિંમત કૌંસમાં છે ને, એક્સની કિંમત એને ગુણ્યા 20 કરો, કારણ કે ચલિત આપણે એકમ દીઠ કિંમત આ રીતે મળશે, પોઈન્ટમાં નથી લેવી. 20 × 26,11,180 કરો, વધારે છે 68, ઓકે તો બાદ કરો. અને હવે આમાંથી સ્થિર ખર્ચ બાદ કરો, હવે 38,135 છે તે કેટલા ટકા હશે? 52% હશે, હે ને? કારણ કે અર્નિંગ બિફોર ટેક્સ એન્ડ અર્નિંગ આફ્ટર ટેક્સ, અર્નિંગ આ આપણને આપેલું છે 48%, બરાબર ને? 48 જ આપેલું છે ને, હા. તો આ 52 હશે ને, તો 52% બરાબર 38,135. તો અર્નિંગ બિફોર ટેક્સ કેટલો હશે? નહીં, 100% હશે, 38,135 100% હશે, એને 52% કરો ટેક્સ બાદ કર્યા પછીનો. હવે 19,830 જે આપણું આવ્યું તે નફો આવ્યો એ 132,203 15% હોવા જોઈએ, જોવો જોઈએ 15% કરો જોઈએ આના. કેટલા આવે છે 15%? પરફેક્ટ બોલો, 830 પરફેક્ટ આવી જાય છે, ઓકે. ચલો ક્લિયર?